મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધાય? મજામાં છો? હું અક્ષર સ્કૂલમાંથી ગોસ્વામી સંધ્યા તમારો આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આપણે ગણિતના તો બહુ લેક્ચર ભર્યા, તો તમે કહેશો કે મેડમ ગુજરાતીનું તો કાંઈ કરાવતા જ નથી. તો આજે આપણે ગુજરાતીનો લેક્ચર છે, પણ આજે આપણે લખવું નથી, થોડુંક સમજવું છે. હવે તમે જોતા હશો કે અત્યારે વરસાદની ઋતુ ચાલે છે, વરસાદ આવે છે, તો આજે આપણે એક વરસાદનું જ ગીત ગાવાનું છે. હા, ગીત ગાવાનું છે, મજા આવશે ને? તો ચલો આજે આપણે સૌ પ્રથમ પહેલા ગીત ગાઈ લઈએ અને પછી એને સમજીએ. તો ટેક્સ્ટ બુક ખોલશે અને પેજ નંબર 41 પેજ નંબર ખોલશો. તો જુઓ, તો બાળકો આપણે ચેપ્ટર 3 સુધી ભણી ચૂક્યા છીએ, બરોબર? આપણે હવે ચેપ્ટર 4 આવરે વરસાદ, એ આપણે હવે આજે આપણે ભણવાનો છે. તો તમે જોશો તો એમાં જુઓ, મસ્ત મજાના વરસાદનું ગીત આપેલું છે કે જેમાં વરસાદ પડે છે અને છોકરાઓ બધા નાય છે અને ગીત ગાય છે. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. તમે પણ આવા ગીત ગાતા હશો ને જ્યારે વરસાદમાં નાવા જાઓ. તો જો એવી જ રીતે આમાં પણ આ બધા છોકરા ઘરની બહાર નીકળ્યા છે અને વરસાદમાં નાય છે. તો ચલો હવે ગીત ગાઈએ. આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા, પી 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 પો પો પો. હવે આમાં શું છે, આમાં જો આ બધા છોકરા જે બહાર નીકળ્યા છે ને, એ લોકો બહાર નીકળી અને મેઘરાજા એટલે કે વરસાદને આમંત્રણ આપે છે કે તમે અમારી પાસે આવો અને તમારા માટે અમે વાજા વગાડીએ છીએ, એટલે કે ઢોલ નગારા વગાડીએ છીએ. મુશળધાર મુશળધાર વરસે છે પાણીના ધાર, એટલે કે તમે એકદમ વરસો અમારી સામે અને પાણીની ધારો, એટલે કે જેમ ધોધ પડે ને એમ પાણીની ધારો પડે. છલબલ છલબલ છોમ છોમ, જેમ વરસાદ પડે ત્યારે કેવો છમ છમ એવો વરસાદનો અવાજ આવતો હોય ને, એટલે એ કહે છે છલબલ છલબલ છોમ છોમ. રેલમ છેલ રેલમ છેલ, હવે જ્યારે હમણાં જ આપણે વરસાદ આવ્યો હતો તો કેવો બધી બાજુ પાણી પાણી થઈ ગયું હતું ને, નદી છે, તળાવ છે, બધા કેવા ભરાઈ ગયા હતા, ઓવરફ્લો થઈ ગયા હતા ને, એટલે એમ કહે છે કે રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ. આપણે પણ ઘણી નદીઓ છે, આજી છે, બરોબર, ન્યારી ડેમ છે, એ બધા કેવા આપણે છલકાઈ ગયા હતા ને. તમે ન્યૂઝમાં જોયું જ હશે કે બધાના દરવાજા ખુલ્લા